નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પાંચ જુલાઈ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌ પ્રથમ જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ બધા પ્રશ્નોના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે દસમાંથી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખવાની છે કમેન્ટ બોક્સમાં અને હું વિડીયોને આગળ વધારું છું સાહિત્ય વિશેષમાં મિત્રો આજે આપણે ચર્ચા કરીશું રઘુવીર દલસિંહ ચૌધરીની તમે ઇમેજમાં તેમને જોઈ શકો છો જન્મ થયો તો પાંચમી ડિસેમ્બર ઓગણીસો આડત્રીસ બાપુપુરા ગાંધીનગરમાં અને પુરસ્કારની વાત કરીએ મિત્રો ઘણા બધા પુરસ્કાર તેમને મળ્યા છે કુમાર સુવર્ણચંદ્રક ઉમારશ્મી પારિતોષિક સાહિત્ય અકાદમીનો દિલ્હીનો પુરસ્કાર રણજીતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ પુરસ્કાર અને નર્મદ સુવર્ણચંદ્રક આજે તમને આમાંથી હું પ્રશ્ન પૂછું છું આપણે બે દિવસ પહેલાં જ ચર્ચા કરી હતી કે રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો તેમની જે રચના હતી તેના માટે અને ક્યારે મળ્યો હતો જેને યાદ હોય ને તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સાહિત્ય સર્જનની વાત કરીએ મિત્રો તો નવલકથામાં તેમણે પૂર્વરાગ અમૃતા પરસ્પર રુદ્ર મહાલય પ્રેમંશ ઈચ્છાવર વગેરે નવલકથા છે વાર્તા સંગ્રહોની વાત કરીએ આકસ્મિક સ્પર્શ ગેરસમજ બહાર કોઈ છે નંદીઘર અને અતિથિગૃહ કવિતાની વાત કરીએ તો તમશા વહેતા વૃક્ષ પવનમાં ઉપર વાસ્યત્રી અને નાટકની વાત કરીએ અશોકવન ઝૂલતા મિનારા સિકંદર સાની અને નજીક એકાંકીની વાત કરીએ તો ડીમલાઇટ જે પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે ત્રીજો પુરુષ વિવેચનની વાત કરીએ તો અદ્યતન કવિતા વાર્તા વિશેષ દર્શકના દેશમાં જયંતિ દલાલ મુક્તાનંદની અક્ષર આરાધના અને રેખા ચરિત્રોની વાત કરીએ તો શહરાની ભવ્યતા તિલક વગેરે રેખાચિત્રો છે પ્રવાસ વર્ણનમાં બારીમાંથી બ્રિટન જે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે આ ઉપરાંત ધર્મચિંતનની વાર્તા વાત કરીએ તો વચનામૃત અને કથામૃત અને સંપાદનમાં સ્વામિનારાયણ સંત સાહિત્ય નરસિંહ મહેતા આસ્વાદ અને સ્વાધ્યાલય શિવકુમાર જોશી વ્યક્તિત્વ અને વાડમય તો આ યાદ રાખવાનું છે મિત્રો અહીંયા આપણે સાહિત્યકારો બધા જ પૂરા કરી નાખ્યા છે હવે તમને એ કોઈ યાદ આવતા હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો એમના વિશે આપણે અહીંયા ભણી ડિટેલમાં બાકી જે મારી પાસે જે લિસ્ટ હતું તે પ્રમાણે આપણે બધા જ સાહિત્યકારો ભણી ચૂક્યા છીએ હવે આપણે ચાલુ કરીએ પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો તો જવાબ રહેશે ચાર જુલાઈના રોજ તો તાજેતરમાં ચાર જુલાઈના રોજ મનાવવામાં આવ્યો છે ઇન્ટરનેશનલ ડે ઓફ કો ઓપરેટિવ્સ ચર્ચા કરી એના વિશે તો ચાર જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો છે પરંતુ પરંતુ યાદ રાખજો કે આ ચાર જુલાઈના રોજ ઉજવવામાં આવ્યો છે પણ દર વર્ષે જુલાઈના પ્રથમ શનિવારે ઉજવાય છે એટલે જરૂરી નથી કે તે ચાર જુલાઈ જ હોય આ વખતે ચાર જુલાઈ હતી અને શા માટે માનવામાં આવે છે તો સહકારની જાગૃતિ વધારવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે જુલાઈના પ્રથમ શનિવારે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને બે હજાર વીસમાં આબોહવા પરિવર્તન સામે લડવામાં સહકારીના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરીને ચોથી જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ઉજવણી કરવામાં આવી છે યુએનએ પણ આંતરરાષ્ટ્રીય સહકારી મથક બે હજાર વીસની ઉજવણી કરવા માટે હેશટેગ કોપ્સ ફોર ક્લાઇમેટ એક્શન આ શબ્દ છે તે ફેલાવવા માટે અપીલ કરી છે સૌ પ્રથમ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો ઓગણીસો ત્રેવીસમાં ઓગણીસો ત્રેવીસમાં તેને સૌ પ્રથમ વખત ઉજવવામાં આવ્યો હતો અહીંયા વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડેની તો આપણે જુલાઈ મહિનામાં આવેલા બધા ઇમ્પોર્ટન્ટ ડે એકવાર ફટાફટ જોઈ લઈએ પહેલી જુલાઈના રોજ હતો આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ નોટ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય ડોક્ટર દિવસ જેની બે હજાર વીસની થીમતી લેસન ટુ મોલિટી ઓફ કોવિડ નાઇન્ટીન એટલે કે કોવિડ નાઇન્ટીનના મૃત્યુ દર છે તેનામાં ઘટાડો આ ઉપરાંત રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ પણ એક જુલાઈના રોજ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ ડે છે તે પણ એક જુલાઈના રોજ મનાવવામાં આવે છે આ ઉપરાંત બીજી જુલાઈના રોજ યુએફઓ દિવસ અને એક દિવસ છે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ ડે આ બંને દિવસ બીજી જુલાઈના રોજ મનાવવામાં આવે છે તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખજો ત્યારબાદનો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં કોના દ્વારા ડ્રગ ડિસ્કવરી હેકાથોન શરૂ કરવામાં આવી છે તો જવાબ રહેશે કે ઉપરયુક્ત બંને ડૉક્ટર હર્ષવર્ધન અને રમેશ પોખરિયાલ નિશંક અહીંયા તમે જોઈ શકો છો ડૉક્ટર હર્ષવર્ધન અને આ છે રમેશ પોખરિયાલ નિશંક તે બંને દ્વારા આ જે ડ્રગ ડિસ્કવરી હેકાથોન છે તેને શરૂ કરવામાં આવી છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે તો કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી છે રમેશ પોખરિયાલ નિશંક અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે ડૉક્ટર હર્ષવર્ધન તો તે બંને દ્વારા આજે ડ્રગ ડિસ્કવરી હેકાથોન છે તે શરૂ કરવામાં આવ્યું છે હવે આ ડ્રગ ડિસ્કવરી હેકાથોન છે ને તે આ પ્રકારની પ્રથમ રાષ્ટ્રીય પહેલ છે એટલે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને જે ડ્રગ શોધ પ્રક્રિયાને ટેકો આપવા માટે શરૂ કરવામાં આવેલી છે આ ઉપરાંત સરકાર દ્વારા આને આંતરરાષ્ટ્રીય પ્રતિભા આકર્ષિત કરવાની પણ યોજના બનાવી રહી છે કારણ કે આ કાર્યક્રમ વિશ્વ બહારના વ્યવસાયિકો અધ્યાપકો સંશોધકો અને કમ્પ્યુટર વિજ્ઞાન તબીબી વિજ્ઞાન રસાયણશાસ્ત્ર ફાર્મસી બાયોટેકનોલોજી જેવા ક્ષેત્રના વિદ્યાર્થીઓ હોય ને તેને ભાગ લેવા માટે આને ખુલ્લું રાખવામાં આવ્યું છે અને આ હેકાથોન ડ્રગ્સ શોધવાની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નવા મોડલોની સ્થાપનામાં ભારતને ટેકો આપશે થોડું રિવિઝન જોઈ લઈએ તો તાજેતરમાં જ સ્વાસ્થ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને ઈ બ્લડ સર્વિસ નામની એપ્લિકેશન લોન્ચ કરી હતી આ ઉપરાંત કોવિડ નાઇન્ટી પરની મલ્ટીમીડિયા માર્ગદર્શ દર્શિકા જે કહીએ કોવિડ કથા તે પણ આમના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને રમેશ પોખરિયાલ નિશંક વિશે વાત કરીએ તો તેમણે યુક્તિ ટુ પોઈન્ટ ઝીરો પ્લેટફોર્મને વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું યુક્તિનું ફૂલફોર્મ શું છે યંગ ઇન્ડિયા કોમેટિંગ કોવિડ વિથ નોલેજ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન તો આ પ્રશ્નમાંથી આટલી બાબતો યાદ રાખજો વિડીયો આગળ વધતા પહેલાં જણાવવાનું મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરીને તમે મને સપોર્ટ કરી શકો છો જો તમને મારી મહેનત સારી લાગી હોય તો આ ઉપરાંત જેમ લોકોએ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ પરથી એક સાથે મળી રહેશે જેની લિંક નીચે વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં કોને બે હજાર વીસ ડાયના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે તો જવાબ રહેશે ફ્રેયા ઠકરાલ ઓપ્શન એ છે તે સાચો જવાબ છે તમે ઇમેજમાં જોઈ શકો છો ફ્રેયા ઠકરાલ જેઓની બે હજાર વીસના ડાયના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે એમના વિશે ચર્ચા કરીએ તો તેઓ ફક્ત તેર વર્ષની એક બાળકી છે અને દિલ્હીના રહેવાસી છે હવે ફ્રેયા ઠકરાલે એક રિસાયકલર નામની એપ્લિકેશન બનાવી હતી જેનાથી કચરાનો વ્યવસ્થિત નિકાલ થઈ શકે અને તેના માટે જ તેમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે આ એવોર્ડ વેલ્સની રાજકુમારી ડાયનાના જન્મદિવસે યુવાનોને સામાજિક અને માનવીય કાર્યો માટે આપવામાં આવતો એક પુરસ્કાર છે આ ઉપરાંત વાત કરીએ તો ગઈકાલે ચર્ચા કરી હતી કૃતિકા પાંડેને જેઓને એશિયા રિજન માટે કોમનવેલ્થ સોર્ટ સ્ટોરી પ્રાઇઝ બેથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓ એક લેખિકા છે ઝારખંડ રાજ્યના છે અને આ એવોર્ડ તેમની શોર્ટ સ્ટોરી છે ધ ગ્રેટ ઇન્ડિયન ટી એન્ડ સ્નેક્સ તેના માટે આપવામાં આવ્યો છે મિત્રો હું ઘણા દિવસથી આઈ થિંક છેલ્લા ચારથી પાંચ દિવસથી કહેતો આવ્યો છું કે એક સારું એવું પ્લેટફોર્મ આપણને મળી ગયું છે ટેસ્ટ આપવા માટે આપણી એબિલિટી ચેક કરવા માટે જેમાં તમારે જો ફ્રી ટેસ્ટ જોઈતા હોય તો પચીસ માર્કના ફ્રી ટેસ્ટ મળી શકે છે અને પચીસ ક્વેશ્ચન રહેશે અને જો પેડ ટેસ્ટમાં જુઓ તો મિત્રો ઘણા બધા ફૂલ લેન્થ ઓનલાઈન ટેસ્ટ અવેલેબલ છે સો માર્ક્સના આ ઉપરાંત સોથી વધારે માર્ક્સના પણ અવેલેબલ છે હવે ઘણા બધા છોકરાઓ ઘણા બધા વિદ્યાર્થીઓ આ ટેસ્ટ આપેલા છે અને મેં તમને કીધું તું તે પ્રમાણે કોઈ એક વ્યક્તિએ કોઈ એક વિદ્યાર્થીએ બંધારણની ટેસ્ટની અંદર સોમાંથી ત્રાણું 93.75 પંચોતેર માર્ક્સ મેળવ્યા હતા મિત્રો બહુ સારો સ્કોર કહેવાય તમે પણ ટેસ્ટ આપો અને આ સ્કોરને બીટ કરો મિત્રો અને જે કોઈ સ્ટુડન્ટ આ ટેસ્ટમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ માર્ક્સ લાવશે તેને મારી એક્ઝામ તરફથી ફ્રીમાં એક પેડ ટેસ્ટ આપવામાં આવશે મિત્રો તો હું તો કહું છું ટેસ્ટ આપતા રહો અને તમારી એબિલિટી ચેક કરતા રહો હવે જો તમારે ટેસ્ટ આપવો હોય તો તમે પહેલાં તમારે શું કરવું પડશે તો તમારે સાઇન અપ કરવું પડશે જે એકદમ ફ્રી છે જે રીતે તમે બીજી બધી જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ટ્વિટર વગેરે પર તમે એકાઉન્ટ બનાવો છો તે પ્રમાણે જ આમાં એકાઉન્ટ બનાવો છે ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખીને અને ત્યારબાદ તમે ઈમેલ આઈડી પાસવર્ડ નાખી દો ત્યારબાદ તમારે કોર્સ પરચેઝ કરવા માટે તમારે અહીંયા ક્લિક કરવું પડશે કોઈ પણ સપોઝ તમે બહારનું બંધારણ તમારે કોર્સ જોઈતો હોય તો તમારે ક્લિક કરવાનું બરાબર બાય બંડલ અને આ પેમેન્ટ મેથડ છે ને મિત્રો એ પણ એકદમ સરળ છે હન્ડ્રેડ પર્સન્ટ સેફ અને સિક્યોર છે એકવાર તમે ટેસ્ટ પરચેસ કરી લો સપોઝ આ તમે ટેસ્ટ પરચેસ કરો તો તમે અનલિમિટેડ ટાઈમ માટે તેને એક્ઝામ આપી શકો છો ટેસ્ટ આપી શકો છો વારંવાર રિવિઝન કરી શકો છો તો એ પણ એક સારી વસ્તુ છે અને તમને જો કોઈ ક્વેરી હોય તો તમે ઇન્ફો એટ ધ રેટ મારી એક્ઝામ ડોટ ઇન પર તમે મેલ કરી શકો છો મિત્રો અહીંયા આપણે ભણીએ તો છે જ પરંતુ ટેસ્ટ આપવા માટે આપણે કોઈ એવું માધ્યમ નથી તો આ એક સારું માધ્યમ બની શકે છે ટેસ્ટ આપવા માટે ફ્રી અને પેડ બંને તો તમારે સ્વમૂલ્યાંકન કરવું પણ ખૂબ જરૂરી બની શકે છે અને અહીંયા તમે ટેસ્ટ આપશો તે તેના માટે તમારે અહીંયા તમે જો જોઈ શકશો તો ટોપિક વાઇઝ એનાલિસિસ છે ઓલ ગુજરાત રેન્કિંગ છે કમ્પેરિઝન એનાલિસિસ છે ટાઈમિંગ એનાલિસિસ છે એટલે તમને બધું બતાવશે મિત્રો કે તમે જે સાચા આન્સર છે તેના માટે કેટલો ટાઈમ લીધો ક્યાં તમારો ટાઈમ વેસ્ટ થયો છે ઓવરઓલ ગુજરાતમાં તમારો રેન્ક કેટલો છે અને આ બધું મિત્રો તમે કરશો તો બહુ સારી વસ્તુ છે તો ટેસ્ટ તમે આપીને એકવાર મૂલ્યાંકન તમારું કરી જોજો અને ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ચોથો સવાલ છે તાજેતરમાં કેરળ દ્વારા કયો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ રહેશે ડ્રીમ કેરાલા પ્રોજેક્ટ ડ્રીમ કેરાલા પ્રોજેક્ટ છે તે તાજેતરમાં જ કેરળ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે હવે કોવિડ નાઇન્ટીન લીધે ઘણા બધા વ્યક્તિઓએ નોકરી ગુમાવી છે તો જે પ્રોફેશનલો જે નોકરી ગુમાવી દીધી છે તેઓ વિદેશમાંથી અથવા તો અન્ય રાજ્યોમાંથી પોતાના પોતાના રાજ્યમાં એટલે કે કેરળમાં પાછા ફરતા હોય તેમના માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેરળની વાત થઈ છે તો આપણે રિવિઝન કરીએ તો આર શ્રી રેખા છે કેરળના પ્રથમ મહિલા પોલીસ નિર્દેશક મહાનિર્દેશક તરીકે નિમણૂક કરવામાં આવી હતી આ ઉપરાંત કેરળમાં રેપિડ સ્કેનિંગ માટે તિરંગા નામનું એક વાહન લોન્ચ કરવામાં આવ્યું હતું જીઓ ફેન્સિંગ એપનો ઉપયોગ કરવાવાળું પ્રથમ રાજ્ય કેરળ બન્યું હતું કર્મીબોટ નામનો એક રોબોટ બનાવ્યો હતો અને વૃદ્ધ વ્યક્તિઓ માટે મિશન ગ્રાન્ડ કેનની ઘોષણા કરી હતી આ ઉપરાંત ડિજિટલ સાક્ષર અભિયાન હતું મે ડિજિટલ હું એ પણ લોન્ચ કર્યું હતું ભારતની પ્રથમ એલ બસ સેવા કેરળના કોચીમાં શરૂ થઈ હતી અને ભારતની પ્રથમ સુપર ફેબ લેબ છે પણ કેરળમાં સ્થાપવામાં આવી હતી કેરળનું કેપિટલ છે તિરુઅનંતપુરમ ચીફ મિનિસ્ટર છે પિનારાય વિજયન ગવર્નર છે આરીફ મોહમ્મદ ખાન કેરળની વાત આવેલી તમારે બીજી એક વસ્તુ યાદ રાખવાની સબરીમાલા મંદિર ક્યાં આવેલું છે સબરીમાલા મંદિર આવેલું છે કેરળમાં અને બીજું એક મંદિર છે મીનાક્ષી મંદિર તે ક્યાં આવેલું છે તે મને તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો પાંચમો સવાલ છે તાજેતરમાં સરોજ ખાનનું નિધન થયું છે તેઓ કોણ હતા આઈ થિંક બધાને ખબર હશે જ યસ તેઓ એક કોરિયોગ્રાફર હતા તમે ઇમેજમાં જોઈ શકો છો સરોજ ખાન તો મુંબઈમાં તેમનું હાર્ટ એટેકના લીધે નિધન થયું છે એક કોરિયોગ્રાફર હતા તેમનું સાચું નામ હતું નિર્મલા નાગપાલ અહીંયા એક વસ્તુ થાય છે પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાઈ શકે છે તેમણે ઘણી બધી ફિલ્મો બાઝીગર ડર તેજાબ મિસ્ટર ઇન્ડિયા સોલ્જર વગેરે ફિલ્મોના ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા આશરે બે હજાર ગીતોને કોરિયોગ્રાફ કર્યા હતા એમાંથી જો જે ખાસ જે ખૂબ જ ચર્ચામાં રહેલા હોય ખૂબ જ પ્રખ્યાત થયેલા હોય તેવા જોઈએ તો મિસ્ટર ઇન્ડિયાનું હવા હવાઈ ગીત તેજાબનું એક હીટ ગીત છે એક દો તીન થાણેદારનું ગીત છે તમ્મા તમ્મા લોગે બેટા ફિલ્મનું ગીત છે ધક ધક કરને લગા બધા ગીતો તેમણે કોરિયોગ્રાફ કરેલા છે તો એ તમે યાદ રાખ લેજો હવે મિત્રો જોઈશું આપણે ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા વૃક્ષ કઈ જગ્યાએ વાવો પર્યાવરણ બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યું છે તો દિલ્હીની અંદર પ્રદૂષણ ઓછું કરવા માટે દસ જુલાઈથી યાદ રાખજો દસ જુલાઈથી છવ્વીસ જુલાઈના રોજ આ અભિયાન ચાલશે વૃક્ષારોપણનું અને હા એ તમારે યાદ રાખવાનું છે ઓકે આ દેશનું પ્રથમ પ્લાઝમા બેંક કઈ જગ્યાએ બની હતી આઈ થિંક આપણે ત્રણ ચાર દિવસ પહેલાં ચર્ચા કરી દીધી હા કઈ જગ્યાએ બની છે તો દિલ્હીમાં બનેલી છે અને ઓપરેશન સીલ્ડ ફાઈટી પ્લાન આ વગેરે પણ દિલ્હી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે અને એક બીજો હતો સિરોલોજિકલ સર્વે તે પણ દિલ્હીમાં શરૂ કરવામાં આવ્યો તો દિલ્હીના સીએમ છે અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર છે અનિલ બેઝન સેકન્ડ સવાલ છે તાજેતરમાં આયોસીના ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે શ્રીકાંત માધવ વૈદ્ય શ્રીકાંત માધવ વૈદ છે જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેમની નિમણૂક થઈ છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ચેરમેન તરીકે એમની પહેલાં સંજીવ સંજીવસિંહ હતા તેઓ તેના ચેરમેન હતા અને તેઓ ત્રીસ જૂને રિટાયર્ડ થઈ ગયા છે હવે શ્રીકાંત માધવ વૈદ છે તે તેના ચેરમેન બન્યા છે આયુસીની વાત કરીએ તો સ્થાપના ઓગણીસો ઓગણસાઇમાં થઈ હતી અને હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે ત્રીજો સવાલ છે કે હાલમાં એનએચએઆઈના અધ્યક્ષ કોણ છે સુખબિન્દરસિંહ સંધુ એનએચએઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા હવે તેમનો જે કાર્યકાળ છે તે છ મહિના સુધી વધારવામાં આવે છે એના માટે આપણે એમનું અહીંયા નામ લીધું છે એકચ્યુઅલી એકવીસ જુલાઈ બે હજાર વીસના રોજ તેમનો કાર્યકાળ પૂરો થાય છે પરંતુ હવે તે જાન્યુઆરી બે હજાર એકવીસ સુધી વધારવામાં આવ્યો છે એમની વાત કરીએ તો તેઓ ઉત્તરાખંડ કેડરના ઓગણીસો અઠ્યાસીની બેચના આઈ એ એસ અધિકારી છે સુખબિદરસિંહ સંધુ ચોથો સવાલ છે તાઇતરમાં સીબીએફસીના નવા સી કોણ બન્યા છે રવિન્દ્ર ભાકર ઇમેજમાં જોઈ શકો છો તમે રવિન્દ્ર ભાકર જેઓ સીબીએફસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ના ઈઓ બન્યા છે એમની પહેલાં એટલે કે કોણ હતા તો અનુરાગ શ્રીવાસ્તવ હતા અને હવે અનુરાગ હવે બન્યા છે રવિન્દ્ર ભાકર હવે આ જે સીબીએફસી છે ને તે શું કરતું હોય છે તો ફિલ્મને રેટિંગ આપતી એક સંસ્થા કહી શકીએ આપણે પાંચમો સવાલ છે તાજેતરમાં કોને ગ્રેટ ઇમિગ્રેન્ટ્સ બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે સિદ્ધાર્થ મુખર્જી અને રાજ ચેટ્ટી આ બંનેને સન્માનિત કરવામાં આવ્યા છે ગ્રેટ ઇમિગ્રન્ટ્સ બે હજાર વીસથી સિદ્ધાર્થની વાત કરીએ તો તેઓ કેન્સર વિષયજ્ઞ છે અને રાજીવ ચેટ્ટી છે તેઓ હાર્વડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે બંનેઓ અમેરિકન ભારતીય છે અથવા ભારતીય અમેરિકન છે ઓકે ભારતીય અમેરિકન હવે મિત્રો જોઈએ આપણે તમારો મોસ્ટ ફેવરેટ ટૉપિક પ્રોનાઉન્સનો તો જે મિત્રોએ નોટપેન ના લીધી હોય તેઓ એકવાર લઈને બેસી જાઓ આજે આપણે ચર્ચા કરીશું ડબલ્યુ એચ ઓ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત નથી કરતો હું હુંની વાત કરું છું તો પ્રોનાઉનમાં આપણે ભણીએ આજે હુ વિશે હુ એ કરતા વિભક્તિનું એક રૂપ છે અને તેનો ઉપયોગ ફક્ત મનુષ્ય માટે થાય છે યાદ રાખજો મનુષ્ય માટે હુ વપરાય છે અને પ્રાણીઓ અને નિર્જીવ વસ્તુ માટે વીચ વપરાય છે पहलू एग्जाम्पल जुए कि आई हेव अ फ्रेंड हु इज अ ग्रेट डांसर मारे एक मित्र है जे अँ शू जे एक महान डांसर है बीजो आ, बीजो सवाल बीजू वाक्य है आई हेव ए ब्रधर हु इज अन अंजिअर तो मारे एक भाई है जे एंजीनियर है हु एटले जे ત્રીજું વાક્ય છે કે હી ઇઝ ધ બોય હુ ગોટ ફર્સ્ટ પ્રાઇઝ આ તે જ છોકરો છે જેણે પહેલું ઈનામ જીત્યું છે ફર્સ્ટ પ્રાઇઝ મેળવ્યું છે તો હુ શું આવ્યું જે ચોથું વાક્ય છે કે આઈ ડોન્ટ લાઇક પીપલ હુ ઇન્ટરપ્ટ મી મને ઇન્ટરપ્ટ કરતા લોકો પસંદ નથી એટલે મને એવા માણસો પસંદ નથી જે અથવા જેઓ મને ઇન્ટરપ્ટ કરે આશા રાખું છું તમને સમજણ પડતી હશે ત્યારબાદનું વાક્ય છે કે આઈ લાઇક ધ ગર્લ હુ રાઇટ્સ ફાસ્ટ મને એવી છોકરી ગમે છે જે ફાસ્ટ રીતે લખી શકે છે હું એટલે કે જે અને છેલ્લું વાક્ય છે કે વી ડોન્ટ નો ધ પર્સન હુ ડોનેટેડ ધીસ મની અમને ખબર નથી એ પર્સન વિશે જેણે આ પૈસાનું દાન કર્યું છે તો મિત્રો કરતા વિભક્તિનું આ રૂપ છે એ યાદ રાખી લેજો અને મનુષ્ય માટે જ થાય છે અને બીજી એક વસ્તુ તમને કહું એક ટ્રીક કહું કે હું પછી છે ને તમને ઇઝ એમ આર વેર એ પ્રમાણે આવશે અથવા તો એટલે મતલબ ટુ રૂપ આવશે અથવા તો ક્રિયાપદ આવશે મોસ્ટ ઓફ કેસમાં ક્રિયાપદ આવશે જો રાઇટ્સ ઇન્ટરપ્સ ડોનેટેડ જોયું તમે એટલે આ કાં જેવું કહી શકીએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને તમને ખબર જ છે શું લખવાનું છે કમેન્ટ બોક્સમાં હવે જોઈએ આગામી પરીક્ષામાં પૂછાય ગયેલા પ્રશ્નો પ્રથમ સવાલ છે ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે તો કુમારપાલને કુમારપાળ છે તે સોલંકી વંશનો રાજા હતો પરંતુ સોલંકી વંશનો સૌથી પ્રતાપી રાજાની વાત કરીએ તો તે હતા સિદ્ધરાજ જયસિંહ અને ક્યાંના હતા તેઓ પાટણ યાદ રાખજો સેકન્ડ છે કે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત સ્થાપવાની સત્તા કોની પાસે હોય છે તો સંસદ જોડે હોય છે સંસદની વાત કરીએ સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે પરીક્ષામાં સવાલ પૂછાતો હોય છે તો લોકસભા રાજ્યસભા અને પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિ આ ત્રણ જણા ભેગા થાય એટલે બને સંસદ ત્રીજો સવાલ છે ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું હતું તળાજા હતું તળાજા કઈ જગ્યાએ આવેલું છે તો ભાવનગરમાં આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે ભાવનગરમાં અને તેમનું કર્મસ્થળ પૂછાય તો તે આવશે જૂનાગઢ ચોથો સવાલ છે કે એચડીએમએલનો ઉપયોગ શા માટે થાય છે તો વેબ પેજ છે એ બનાવવા માટે હાયપરટેક્સ્ટ ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ ફૂલ ફોર્મ છે એચડીએમએલનું એ પણ પરીક્ષામાં પૂછાય છે પાંચમો સવાલ છે કે ઇમામ હુસૈન ડાઇડ ખાલી જગ્યા અ નોબલ કોઝ તો ઇમામ હુસૈન એક સારા ઉમદા કાર્ય માટે તેઓ તેઓનું મૃત્યુ થયું હતું તો જો મિત્રો કોઈ સારી વસ્તુ કે એવી વસ્તુ માટે વાક્ય રચનામાં ઉપયોગ થતો હોય ને તો ફોર આવે ઇમામ હુસૈન ડાયડ ફોર અ નોબલ કોઝ પરંતુ કોઈ રોગથી મૃત્યુ થયું હોય તો ઓફ આવશે યાદ રાખજો ડાઇડ ઓફ કેન્સર તો એ પ્રમાણે આવશે ત્યારબાદનું છઠ્ઠું વાક્ય છે કે ગુજરાતના ગૌરવ સમાજ જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મસ્થળ કયું છે નવસારી છે નવસારીમાં આવેલું છે દાંડી દાંડી કુજ યાદ છે ને મિત્રો કઈ તારીખે કઈ શરૂ થઈ હતી કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મને સાતમો સવાલ છે કે સાંઢ નાથિયો આ પ્રકરણ છે કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું હતું તો જન્મ ટીપ નામની નવલકથામાં લેવામાં આવ્યું હતું અને તે લખ્યું હતી કોણે તો ઈશ્વર પેટલીકાળે લખી હતી આઠમો સવાલ છે વાનખેડે સ્ટેડિયમ ક્યાં આવેલું છે તો મુંબઈમાં આવેલું છે વાનખેડે સ્ટેડિયમ આના પહેલાં આપણે ભણ્યા હતા ચાર ત્રણ ચાર દિવસ અગાઉ ઇડન ગાર્ડન સ્ટેડિયમ તે ક્યાં આવેલું છે કોલકાતામાં અને મોટેરા સ્ટેડિયમ અથવા તો સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ તો તે ક્યાં આવેલું છે આપણા અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટામાં મોટું ક્રિકેટ સ્ટેડિયમ નવમો સવાલ ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે ભાવનગરનો બટાકાનું પૂછાય તો બનાસકાંઠા બનાસકાંઠામાં કઈ જગ્યાએ ડીસામાં બનાસકાંઠાની વાત થઈ છે તેનું મુખ્ય સ્થળ કયું છે તો પાલનપુર કયું આવે પાલનપુર છે બનાસકાંઠાનું મુખ્ય સ્થળ છે સાબરકાંઠાનું મુખ્ય સ્થળ પૂછાય તો તે કયું આવે હિંમતનગર આપણે ગઈકાલે ભણ્યા હતા ને હિંમતનગર છે તે પહેલાં અહમદનગર તરીકે ઓળખાતું હતું દસમો સવાલ છે કે ખાલી જગ્યાએ પીપલ આર સ્માર્ટ ઇનફ નોટ ટુ બી ચીટેડ તો અર્બન પીપલ એટલે શહેરી લોકો છે તે બહુ સ્માર્ટ હોય છે તે ના એટલે કે છેતરાતા નથી પરંતુ અર્બન નો સ્પેલિંગ છે તે આ પ્રમાણે થાય યુ એન આ બધા ખોટા સ્પેલિંગ છે એકદમ સિમ્પલ હોય પણ ઘણીવાર પરીક્ષામાં તમારે મિસ્ટેક થતી હોય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબો પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા આઈઆઈટી દ્વારા કોવિડ નાઇન્ટીનને શોધવા માટે એઆઈ આધારિત ટૂલ વિકસાવવામાં આવ્યું છે આઈઆઈટી ગાંધીનગર દ્વારા સેકન્ડ સંવાદ તાજેતરમાં આઈસીસીના ચેરમેને રાજીનામું આપ્યું તેમનું નામ છે શશાંક મનોહર હવે વચગાળાના જે ચેરમેન વચગાળાનું જે અધ્યક્ષપદ છે તે ઇમરાન ખ્વાજા સંભાળશે જેઓ આસિસ્ટન્ટ વાઇસ ચેરમેન હતા એ યાદ રાખ દેજો હવે જોઈએ ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં સરકારે કયા રાજ્ય અથવા યુનિયન્ટરીને વિક્ષેપિત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે અને સેકન્ડ સવાલ છે તાજેતરમાં કયા આઈઆઈઆઈઆઈટી દ્વારા ક્લાસરૂમ ટુ હોમ સેટઅપ જેનું નામ છે મોબાઈલ માસ્ટરજી બનાવવામાં આવ્યું જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને આગામી પરીક્ષામાં પૂછાયેલ કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જબોને સાથે મિત્રો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચેનલને કરી લેજો નોટિફિકેશન બે